નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અનિતા અને તેની મધમાખી. પાઠ શરૂ કરતા પહેલા આપણે થોડો તેનો પરિચય મેળવી લેવી. અનિતા તો મેં કીધું છે, મારું નામ અનિતા ખુશવા છે. હું નામ શું થશે? અનિતા ખુશવા. હું બોચાણા ગામમાં રહું છું. ક્યાં આવ્યું છે? તો બિહારના મુઝફ્ફરપુર તાલુકામાં. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે. ઘરમાં કોણ કોણ છે? અનિતાના ઘરમાં માતા, પિતા અને બે નાના ભાઈઓ છે. અને અનિતા પોતે એટલે ટોટલ પાંચ વ્યક્તિઓ રહે છે. અનિતા કામ શું કરે છે? કોલેજ કરે છે. અને નાના ભાઈઓને પણ ભણાવે છે. તે ઉપરાંત મધમાખી ઉછેર કરે છે. આવો અનિતાની સંપૂર્ણ વિગત આપણને પ્રાપ્ત થઈ રહી છે. તો આમ કીધું છે કે એનું નામ અનિતા કુશવા છે. એનું ગામ તો બોચાર ગામમાં રહે છે. બોચાર ગામ ક્યાં આવેલું છે? બોચાર ગામ બિહારના મુઝફ્ફરપુર તાલુકો જિલ્લો છે. મુઝફ્ફરપુર જિલ્લાની અંદર બોચાર ગામ આવેલું છે. તો અનિતાના ઘરની અંદર કોણ કોણ માણસો રહે છે? તો અનિતાના ઘરની અંદર માતા પિતા અને એના બે નાના ભાઈઓ રહે છે. અનિતા સાથે પાંચ વ્યક્તિઓ રહે છે. અનિતા શું કરે છે? અનિતા રોજ કોલેજ જાય છે. કોલેજ જવાની સાથે સાથે નાના ભાઈઓને પણ ભણાવે છે. આ ઉપરાંત મધમાખીનો ઉછેર કરે છે, એટલે મધમાખીઓની જાતની અંદર પેદા કરે છે. મધમાખીઓનો મધપોદો, મધમાખીઓને સાથે વાળું કામ તે કરે છે, એટલે મધમાખીઓનો ઉછેર કરે છે. આ બધું કાંઈ સહેલું નથી. આ બધું કામ કરવું સહેલું નથી એમ કહેવા માંગે છે. હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જતું જવું પડતું. જો હવે અનિતાનું પોતાનું કામ ચાલુ છે. શું છે અનિતા વિશેની માહિતી? હલો, આપણે અનિતાની માહિતી, આ તો અનિતાની ચોપડી મુજબ નામ આવ્યું છે. અનિતા એમ કે છે, આ કઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જતી હતી. લખી શકે બાળપણમાં બકરીઓ ચરાવતી હતી, મતલબ બકરીઓને ખવડાવવા માટે જંગલોમાં અથવા લીલો પ્રદેશ હોય તે બધું લઈ જતી હતી. મારે તો સરાય જેવું હતું, પરંતુ મારા માતા પિતા અને છોકરીઓ સારે જાય તે ગમતું ન હતું. જો અનિતાની ઈચ્છા, અનિતા સારાએ જવા માંગતી હતી અને માતા પિતા પિતાની ઈચ્છા ભણાવવાની ન હતી. કહી શકાય ઘરની અંદર વિરોધાભાસ હતો. અનિતાને ભણવતું પણ એના મમ્મી પપ્પાની ઈચ્છા ન હતી. અનિતા ભણવા માટે જાય. જો એક સાચી ઘટના છે, શાળામાં જે ભણી ગણી આગળ વધતી છોકરી માટે અનિતા ખુશો એક આદર્શ છે. કેમ કે અત્યારે કોલેજ કરતી હોય પણ એનું ભૂતકાળની વાત દર્શાવવામાં આવી છે.
જ્યારે અનિતા નાની હતી ત્યારે કહેવામાં આવે છે કે બકરીઓને લઈને જંગલમાં અથવા વાડીઓની અંદર ખેતરની અંદર બકરીને ચરાવવા માટે જતી હતી. પણ અનિતાના ઘરની પરિસ્થિતિ એવી હતી, અનિતા એવી સ્થિતિ મારે ભણવું છે, પણ એના માતા પિતા એમ સમજતા હતા કે છોકરીઓને ભણવા માટે મોકલાય નહીં. એટલે ઘરની અંદર જ બે વાત ઉત્પન્ન થઈ હતી. આવામાં છતાં કામ કરીને જો અનિતા એક આદર્શ ઉદાહરણ પૂરું પાડતી હોય તો આપણા માટે પણ આદર્શ હશે એમ આપણે માની શકીએ છીએ. જો બાળકોને શાળામાં રહેવા, ભારતના નકશામાં બિહાર શોધવા આવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. એટલે સ્કૂલ ચાલુ થાય છે ત્યારે ભારતનો નકશા સામે અને બિહાર લોકોની પરિસ્થિતિ લાગી શકે. જાઓ તો ઉદાહરણ આપણે જો હોય નકશાની અંદર તો આપણે જેવો નકશો બને છે એને આપણે જોઈ શકીએ છીએ. અને
nu s-a regele. Osea te. Ane, hamesa koi prashna puchi, telo jawab aap male. Bas ani na chachi ne roz chalu thi. Chaka khobar chi, ek ave, be ave, ton ave, hisse jo change thava lagya. પરીક્ષા યોજવામાં આવી જેની અંદર પણ અનિતા અગરપત્રું કામ કરવા લાગી તો વિધિરે આપણા નીચે પોસ્ટક આપેલું છે કે એમાં છે તમે આખા વર્ષમાં સલામતીની વસ્તુ ખરીદે તેને પોતપોતાની જાતને રોકવાની છે જે તમે અત્યારે ધોરણ ચારમાં અભ્યાસ કરો છો તમે સારાની જે વસ્તુ ખરીદે લે છે એનો ખર્ચનો હિસાબ બતાવવાનો છે કે સાહેબ જવાબ આવવાનો ખર્ચ કેટલો થાય તમે નોટબુક લીધી છે નોટબુક કેટલા રૂપિયાની આવેલી છે અથવા તમે વર્ષ દરમિયાન પેન પેન્સિલનો ઉપયોગ કરો છો તે ધોરણ કેટલી થાય છે ગન વેસ્ટ એટલે સ્કૂલ યુનિફોર્મની વાત કરવામાં આવી છે દફતરની વાત કરવામાં આવી છે લંચ બોક્સ બૂટ ચંપલ અન્ય વસ્તુ આ જે તમે આખા વર્ષ દરમિયાન વાપરો છો એ શું કહેવાય છે સારા દરમિયાન બીજી પણ વાપરો છો તમે બધી વસ્તુ તો ટોટલ રકમ કેટલી થાય છે એનું સર્વે કરીને અંદર રાખવાનું છે એ કદાચ આપણે પોતપોતાની જાતે લખી નાખીએ અથવા હું આઈડિયલી કોપી મોકલીશ પીડીએફ એની અંદર તમને મોકલી આપીશ હવે આવું છે ભણવાનું ચાલુ હું પાંચમા ધોરણમાં પાસ થઈ અને મને ખબર છે કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું જ છે મેં બીજા નાના બાળકોને ભણવાનું શરૂ કર્યું થોડા રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણતર ચાલુ રહી આમાં જે આ લઈ નહીં નાના બાળકોને ભણાવું ભણાવે છે આ અહીંયા આવ્યું જ્યારે અનિતા પાંચમા ધોરણમાં હોય તેની ઘરની પરિસ્થિતિ સારી ન હોય એને ખબર છે મારા માતા પિતા દ્વારા મારા શિક્ષણ પાસે કઈ ખર્ચ કરવામાં આવશે નહીં એટલે મને નાના બાળક માટે ટ્યુશન આપવાની શરૂઆત કરી નાના બાળકો પાસેથી પૈસા આવતા હતા એમાંથી પોતાનું પાંચમા ધોરણ લઈને પછી આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો તો દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો તો આના માટે એમ કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા સરકારને જ્યારે ખબર પડી કે આવા માણસો છે આવા વિદ્યાર્થીઓ છે તેનું ભણવું છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે તે ભણી શકતા નથી એટલા માટે સરકાર દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન રાઇટ ટુ એજ્યુકેશન 2009નો એક કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદા મુજબ 1-8 ધોરણવાળા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કરવામાં આવ્યું છે જેની પાસે સ્કૂલમાંથી પાઠ્યપુસ્તક આપવામાં આવે છે સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવે છે ડ્રેસ પણ આપવામાં આવે છે ફક્ત એને અભ્યાસક્રમને લગતી બાબત અભ્યાસક્રમની અંદર જોડાયેલું રહેવાનું છે હા જે પ્રાઇવેટ સેક્શનની સ્કૂલોમાં જાય છે એને આ સારાથી આવા લાભોથી વંચિત રહે છે કદાચ એક બે વિદ્યાર્થીઓ આવી શકે છે પણ બધાને આપણે એની અંદર સમાવી શકતા નથી સરકાર સામે આ પ્રશ્ન જ્યારે રજૂ થયો ત્યારે સરકારને ખબર પડી કે આવા માણસો આવા વિદ્યાર્થીઓને ભણવા માટે કાયદાની જરૂર છે એટલા માટે 2009નો રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આપણે બનાવી નાખ્યો છે જેના હિસાબે આ કોઈ માણસો હવે 8 ધોરણ સુધી ભણ્યા વિના વંચિત નહીં રહી શકે અને જો એવું લાગશે સરકારને કે આ કાયદા આગળ સુધી લંબાવો છે તો એની અંદર સુધારા વધારા કરીને લંબાવી પણ શકે છે એ કાયદો બનાવો અને કાયદો અમલમાં મૂકો અને કાયદામાં કયો સુધારો કરવો છે કે જે તે સરકાર ઉપર આધારિત છે તો ધીમે ધીમે અન્ય લોકોને પણ છોકરીઓને સારા મોકલવાની વાત કરે મારા માતા પિતા મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી દેતી જેથી મને ભણવાનો વધુ સમય મળી જતો તો પહેલા એવું બનતું ઘેતા બકરા એટલે બકરીઓ ચરાવવા જતી નાના બાળકોને શિક્ષણ આપતી પછી પણ પોતાનું શિક્ષણ કાર્ય ચાલુ રાખતી પછી જ્યારે એને ખબર પડી કે મારી છોકરી હોશિયાર છે એટલા મમ્મી પપ્પા દ્વારા એનું ઘરનું કામ કરી નાખવામાં આવ્યું એની દરેક જગ્યા ઉપર મદદ કરવામાં આવતી એટલે શિક્ષણ પાછળનો જે સમય હતો એને વધુ મળ્યો એ વધુ સમયે પોતાના શિક્ષણનું કાર્ય પૂરું કરે અને અન્ય છોકરાઓને નાના બાળકોને ભાઈઓને પણ તે અભ્યાસ કરાવતો હવે આ તો કોપી પૂરો થઈ ગયો એનું નિયત રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ છે હવે આપણું જે અનિતાની ઇન્ફોર્મેશન આપણને પૂરી અહીંયા મળી હવે અનિતા અને મધમાખી સાથેનો સંબંધ શું છે એની પણ આપણે જરાક ચર્ચા કરી લઈએ
પાંચ મધમાખી પૂછી. બીજો ભાગ, એક ભાગ અનિતાનો શિક્ષણ સાથેનો, જે આપણે જોઈશું. અનિતા નિયમિત પાંચમા ધોરણ સુધી ભણે છે અને આગળ અભ્યાસ માટે કન્ટિન્યુ ચાલુ છે અને રોજ સ્કૂલે પણ જાય છે. હવે એ જ પાછળની અંદર અનિતા અને મધમાખી આવું લખેલું છે, મધમાખીઓ માટે મધમાખી પૂછે. જો અમારી વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા, શું છે તેના વિસ્તારમાં, વિસ્તાર પ્રદેશ ઇલા તાલુકો અથવા એરિયા, એના વિસ્તારની અંદર લીચા ના વૃક્ષો ઘણા છે. વૃક્ષનું નામ છે લીચાઓ, જે બિહાર પ્રાંતની અંદર જોવા મળે છે. અહીંયા આપણે જોવા મળતું નથી, કેમ કે અમુક પ્રદેશ આબોહવા મુજબ અમુક વૃક્ષો અમુક એરિયામાં જોવા મળે છે. આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે છે. શું કીધું છે? લીચાના વૃક્ષના ફૂલ મધમાખીઓને ગમે છે. એટલે ઘણા લોકો મધમાખીનો ઉછેર કરવાનું કામ કરે છે. સરકારે એ માટે તાલીમ પણ આપે છે. શું કહે છે? સરકાર મધમાખીના ઉછેર માટે તાલીમ પણ આપે છે. આ તાલીમમાં જોડે રહે છે, તેમાં હું એક છોક એક જ છોકરો. આ તાલીમમાં આની એક છોકરી જોડાઈ જાય છે અને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓના ઈંડા આપે છે. તો આ સમય મધમાખીઓ ઈંડા આપે છે. ઈંડા આપે છે, ઈંડા મૂકે છે, દરેક વસ્તુ છે. એ સમય તેમના ઉછેર માટે ઘણો સારો છે. ઉછેર માટે હોય છે. જેની ઉપર ફૂલ આવે છે એ ફૂલો મધમાખીઓને વધુ ગમતા હોય છે, એમ કહેવામાં આવ્યું છે. જ્યારે આ જ સત્તા દ્વારા મધમાખી ઉછેર કરવાની તાલીમ આપવામાં આવે છે, એ તાલીમની અંદર અનિતા જોડાઈ જાય છે. પણ ફક્ત એક છોકરીની રૂપમાં અનિતા એક જ તાલીમમાં જોડાયેલી હોય છે. પછી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો એ શિયાળાની ઋતુ, શિયાળાની અંદર કહેવામાં આવે છે કે મધમાખીઓ પોતાના ઈંડા મૂકે છે. એ ઈંડામાંથી જ્યારે નાના બચ્ચાનો જન્મ થાય છે, પછી મોટા મધમાખી કરવાની, મોટી મધમાખી કરવાની હોય છે. આ ઉછેર કેન્દ્ર થાય છે, એક જ જગ્યા ઉપર તેને સાચવવામાં આવે છે અને એને ઉછેર કરવામાં આવે છે. એટલા માટે એનું નામ આપ્યું છે મધમાખી ઉછેર કેન્દ્ર. જ્યારે મોટી થાય છે તેમાં મધકુંડો બાંધે છે, જેમાં મધ આપે છે. પછી મધને આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. પણ એની વાત અત્યારે આપણે કરવાની નથી, ખાલી મધમાખીને ઉછેર. મધમાખી ઈંડા મૂકી દે છે, ઈંડાનો મનુષ્ય દ્વારા ઉછેર કરવામાં આવે છે. કોઈને તોડીના નથી, કોઈ પ્રાણી દ્વારા એને નુકસાન ન કરવામાં આવે, એટલા માટે એની કાળજીપૂર્વક સાચવણી કરવામાં આવી હોય છે. તો તમને કોઈ પણ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? હા, જેમ કે પતંગ, બમરા, મધમાખી, આ શું છે? ત્રણ નામો છે જે અવારનવાર કોઈ ફૂલ ઉપર આવે છે, સુગંધ લે છે. તમે કેવો ફૂલની નજીક, ફૂલોની નજીક આવે છે એવા ફૂલોમાંથી રસ ચૂસવા માટે ફૂલોની નજીક આવે છે. શું છે?
પતંગું છે, ભમરા છે, મધમાખીનું જે પણ ફૂલ આપણે કુંડામાં ઉછેરા હશે કે અવરોગ સુપર આવતા હશે અહીંયા આવે છે, પણ એ ફૂલની અંદર જે રસ હોય છે અથવા સુગંધ હોય છે એને લેવા માટે આવે છે, અને જે પોતાનું ઘર બનાવ્યું હોય છે અહીંયા લઈ જાય છે. જેમ કે આપણે એક ભમરી તમે જોઈ હશે બારમાં કદાચ જે કાળી માટી એક એક કણ લઈને આવે છે ઘરમાં કોઈ દિવાલ ઉપર જો ચિપકાવે છે, પછી ઘણું મોટું કરી નાખે, પછી અંદર પોતાના બચ્ચાનો જન્મ આપે છે. એમ એ મધમાખી જેમ સારી સારી વસ્તુ નથી, એમાં આ પણ સારા સારા વૃક્ષોના ફૂલમાંથી સુગંધ અને ફૂલ અથવા સુગંધ લેવા માટે આવે છે અને એનો રસ ચૂસવા માટે આવે છે. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે તે એક પ્રકારનો અવાજ થાય છે. તમે અવાજ સાંભળો છો? હા, ભૂલ અવાજ કર્યો છે. જો તમને કીધું છે તમે ચિત્ર નંકો પણ દોરો ને રંગો, એમ કીધું છે કે મધમાખી ઉપર ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ, કોઈ વિદ્યાર્થી મિત્રને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય